હેલો ફ્રેન્ડ્સ, આજે અમે આવી ગયા છીએ પંજુરી, જે માણાદર તાલુકાનું શેરડી અને ઇન્દ્રા ગામની વચ્ચે આવે છે. અને પંજુરીના ટીંબાથીના જ આ જગ્યા પ્રખ્યાત છે. આપે એકના કોઈના કોઈ ટાઈમે એક વખત તો અહીંયા માણાદરે જોડાયેલા હશો તો આવ્યા હશો. બાકી પંજુરીના ટીંબાથી આ જગ્યા બહુ ફેમસ છે. અને અહીંના મહંત હતા પહેલાં અર્જુનદાસ બાપુ, એણે પણ આ જગ્યાને બહુ ડેવલપ કરી હતી. અને એ ટાઈમમાં અહીંયા ઘણી બધી વસ્તુઓ અને રુદ્રી આ તે બધી વસ્તુ અહીંયા થતી. અને તમે કંઈક ને કંઈક એવી માનતામાં અહીંયા લોટમાં તમે આવ્યા જ હશો. તો આ પંજુરીનો ટીંબો ગણાય છે. અને આની અંદાજે 1000 વર્ષ પહેલાંનું આ મંદિર છે. પહેલાં અહીંયા ગામ હતું, પછી એ ગામનું શું થયું એ ખબર નથી, પરંતુ મંદિર હજી આબાદ છે. અને બધા માણસો પંજુરીના મંદિરે આવતા હોય છે. શનિવાર અને મંગળવાર તો અહીંયા બહુ ટ્રાફિક રહેતી હોય છે, પરંતુ અમે શનિવારે એટલે જ ના આવ્યા. આ દિવસે કે નોર્મલ દિવસમાં આપણે વ્યવસ્થિત અહીંનું શૂટિંગ કરીને તમને દર્શન કરાવી શકીએ. તો આ પંજુરીનો ટીંબો છે અને એના મંદિરના પરિસરમાં અમે આવી ગયા છીએ. તો હું તમને પહેલાં પંજુરી હનુમાનજીના દર્શન કરાવું, પછી અહીંયા જે બીજી વ્યવસ્થા છે એ પણ આપણે જોશું. અને અહીંયા લોટ કરવા માણસો આવતા હોય છે, એના માટે રસોડું અને કિચન વિભાગ અલગ છે. રહેવા ઉતરવા માટેનો ઉતારો પણ છે અને બહુ સરસ જગ્યા છે. તો આવો, પહેલાં હું તમને પંજુરી હનુમાનના દર્શન કરાવું, પછી આપણે આગળ જાણીએ. તો આ બે મૂર્તિ છે તમે જોઈ શકો છો, અને ઉપર લખેલું છે 1001 વર્ષ હનુમાનજી મહારાજની મૂર્તિ, કે 1001 વર્ષ જૂની આ મૂર્તિ છે. અને જે તે ટાઈમે આ પંજુરીનો ટીંબો ગણાતો, અત્યારે પંજુરીના ટીંબાથીને જ આ જગ્યા પ્રખ્યાત છે. અને અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે. અને હજી પણ અહીંયા ખોદકામ કરો તો જૂનો ગામનો ટીંબો હોય એવા બધા અવશેષો અહીંયા મળે છે. કેમકે ટીંબાની જ છાપ છે પંજુરીનો ટીંબો એમ. અને હાલ પણ આપણે કોઈ પણ જગ્યાએ માનતા કરવી હોય તો આપણે કોઈને ઇન્વાઇટ કરીએ તો એવું જ કહેતા હોય કે ભાઈ પંજુરીના ટીંબે લોટ છે અથવા આ કાર્યક્રમ છે. તો પંજુરીના ટીંબાથીને જ આ જગ્યા ફેમસ છે. અહીંયા સંત પરંપરા પ્રમાણેના અલગ અલગ બધા સંતોની અહીંયા મૂર્તિ લાગેલી છે. શ્રી જગતગુરુ શ્રી ચંદ્ર ભગવાન અને બીજા અહીંના જે દેવતત્વો છે, જેણે અહીંના સંતોએ આ જગ્યામાં પૂજા અર્ચના કરી છે, એવા શ્રી 108 યોગી યોગેન્દ્રદાસજી બાપુની સ્ટેચ્યુ છે જગ્યા અહીંયા બાજુમાં. પછી શ્રી 108 ધરમદાસ બાપુ એનો ફોટો પણ અહીંયા છે. અને શ્રી 108 બાબા ગુરુ ધરમદાસજીના ગુરુ હતા એમનો પણ અહીંયા ફોટો છે. તો આ મંદિર આખે આખું તમે જોઈ શકો છો બે ગુંબજમાં. અને વચ્ચે આ પરિસરમાં બહુ મોટો ગુંબજ છે, જેમાં હનુમાનજી મહારાજના અલગ અલગ ભગવાન શ્રી રામ આર્યના ચિત્રો છે, ભગવાન રામ આર્યના મિલાપના ચિત્રો છે, ભગવાન હનુમાનજીએ પર્વત ઉઠાવ્યો એવા ચિત્રો છે. તો આ બધા ચિત્રોથી પૂરું મંદિર બનેલું છે. અને બહુ સરસ જગ્યા છે, પાછળ પણ સરસ બગીચો છે. તો આ મંદિરના આપણે દર્શન કર્યા, હવે હું તમને અહીંના જે મહંત છે એની હારે મળાવું છું અને એની હારે આપણે વાત કરીએ.